તો કેશોદાહે સમાજ દ્વારા ભગવભાઈ બારણો સસ્પેન્શન પાછું ખેંચવા રજૂઆત કરવામાં આવી. કેશોદાહે સમાજમાં સરકારના નિર્ણયથી ઉઠ્યો વિરોધ. ગુજરાત રાજ્ય વિધાનસભાના સભાપતિ અધ્યક્ષ દ્વારા સોરઠના લોકપ્રિય ધારાસભ્ય ભગાભાઈ બારણને સસ્પેન્ડ કરી ચૂંટણી પંચ દ્વારા પેટા ચૂંટણી જાહેર કરતા કેશોદ આહિર સમાજમાં સરકારના નિર્ણયનો વિરોધ ઉઠ્યો છે. કેશોદના નાયબ કલેક્ટર મારફતે વિધાનસભા અધ્યક્ષને ઉદ્દેશીને આવેદનપત્ર કેશોદ શહેર તાલુકાના આહિર અગ્રણીઓ અને યુવાનો દ્વારા આપવામાં આવ્યું. કેશોદ આહિર સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે કે નામદાર કોર્ટ દ્વારા સજા વિરુદ્ધ મનાઈ હુકમ આપેલ છે ત્યારે લોકશાહી પ્રણાલી જાળવવા ધારાસભ્ય પદ પરથી માનભેર આપવામાં આવે અને ચૂંટણી પંચ દ્વારા તલાળા ધારાસભા બેઠકની પેટા ચૂંટણી યોજવાની શરૂ થયેલ કાર્યવાહી અટકાવવા માટે જાણ કરવામાં આવે. કેશોદ આહિર સમાજ દ્વારા સ્વધાનાભાઈ બારડ અને સ્વજશુભાઈ બારડ પરિવાર દ્વારા સમગ્ર સોરઠવાસીઓ માટે જે યોગદાન આપ્યું છે અને કોઈપણ પ્રકારની સમસ્યાઓ માટે ઉઘાડા પગે હાજર રહ્યા છે ત્યારે માત્ર ને માત્ર રાજકીય કારકિર્દી અને જાહેર જીવન ખત્મ કરવા કિન્નાખોરોથી પ્રેરિત લેવામાં આવે. નિર્ણય રદ કરવામાં આવશે નહીં તો આવનારી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં આહિર સમાજના રોષનો ભોગ બનવું પડશે. કેશોદ આહિર સમાજના પ્રમુખ કરશનભાઈ બોદર, કમલેશભાઈ હેરભાર, રામભાઈ નંદાણિયા, સામતભાઈ બારિયા સહિતના આગેવાનો યુવાનો બહોળી સંખ્યામાં હાજર રહી આવેદનપત્ર આપી બુલંદ માંગણી કરી હતી. કેશોદ આહિર સમાજ અગ્રણી સામતભાઈ બારિયા જણાવું છું કે આજરોજ કેશોદ આહિર સમાજના સભ્યો મારફત ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા. એમાં જે ભગાભાઈ બારડ ધારાસભ્ય તરીકે જે એણે સ્ટે મેળવેલો હોવા છતાં, ત્યાં રજૂઆત કરવા છતાં પણ અધ્યક્ષે હજી એનું સસ્પેન્શન રદ નથી કર્યું, જેથી કરીને આવેદનપત્ર આપવામાં આજે અમે બધા સાથે મળીને આવેદનપત્ર આપ્યું છે. તો જેમ બને તેમ વહેલી તકે ભગાભાઈ બારડનું સસ્પેન્શન રદ થાય અને પાછા પુનઃ ધારાસભ્ય પદે આરોપ થાય એવી આખા સમાજની લાગણી અને માગણી છે. તો એ અંગે યોગ્ય કરવા વિનંતી. ગોવિંદ હડિયા સાથે NS ગુજરાત ન્યૂઝ, કેશોદ.